राष्ट्रीय स्वयंसेवक संघ पश्चिम कच्छ संपर्क विभाग द्वारा प्रबुद्ध गोष्ठीनुं आयोजन जिल्ला पंचायतना सभाखंड खाते करवामां आव्युं हतुं, जेमां अर्धी सदी पहेला पंडित दीनदयाल उपाध्याये आपेला एकात्म मानव दर्शनना विषय पर परिसंवाद योजायो हतो। आ प्रबुद्ध गोष्ठीना कार्यक्रममां पुनरुत्थान विद्यापीठना संयोजक ઇન્દુમતીબેન કાટદરેએ વક્તવ્ય આપ્યું હતું, જેમાં પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રનિર્માણના પાયાના પથ્થર તરીકેની ભૂમિકા અદા કરી શકે છે અને એકાત્મ માનવ દર્શન એટલે તમામ વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન છે, તેવું ભારપૂર્વક તેમણે ઉમેર્યું હતું। વધુમાં, કોઈ એક સંપ્રદાય કે વર્ગની જ સેવા નહીં પરંતુ સંપૂર્ણ રાષ્ટ્રની સેવાનો માર્ગ અપનાવવાની તેમણે અપીલ કરી હતી। આ પ્રબુદ્ધ ગોષ્ઠીના આયોજનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, DDO CJ પટેલ સહિતના પ્રબુદ્ધ લોકોએ વક્તવ્ય માણ્યું હતું। આયોજનને સફળ બનાવવા જિલ્લા સંપર્ક પ્રમુખ ધનસુખ વાઘાણીના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। ભુજ ખાતે લોહાણા મહાજન સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ભુજ લોહાણા મહાજનની શિક્ષણ સમિતિ દ્વારા 1100 જેટલા તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં KG થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી। છેલ્લા 30 વર્ષથી ભુજ લોહાણા સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવે છે। આ વખતે યોજાયેલા સરસ્વતી સન્માનમાં 16 જેટલા વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ અને 1 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો। કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ભુજમાં વસતા 1100 વિદ્યાર્થીઓને ભુજ લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માનના કાર્યક્રમ હેઠળ ઇનામો આપવામાં આવશે, જેમાં જુનિયર KG થી કરી અને કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરતા સર્વે વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવશે, જેમાં MBBS, CA, CS અને BBA, MBA તેમજ જુનિયર KG, બાલમંદિર વગેરેને આ ઇનામો આપવામાં આવશે। 16 સિલ્વર મેડલ આપવામાં આવશે, 1 ગોલ્ડ મેડલ આપવામાં આવશે। દાતાશ્રીઓના સહકારથી આ ઇનામો આપવામાં આવશે। ભુજ ખાતે ઔદિત્ય બ્રહ્મ સમાજની બેઠક મળી હતી। આ બેઠકમાં નવી વરાયેલી કારોબારી સમિતિએ સમીક્ષા કરી હતી, જેમાં રિપેરિંગના કામોને બહાલી આપી મંજૂર કરવામાં આવ્યા હતા, તો ગત મીટિંગમાં લેવાયેલ નિર્ણયોને બહાલી અપાઈ હતી। વધુમાં, ગણપતભાઈ રાવલ દ્વારા અપાયેલા રાજીનામા અંગે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી। ભુજની GK જનરલ હોસ્પિટલનું સંચાલન કરનાર અદાણી ગ્રુપે મીડિયાના પ્રતિનિધિઓ સાથે સ્નેહમિલન યોજ્યું હતું, જેમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે GK જનરલ હોસ્પિટલ અને અદાણી મેડિકલ કોલેજના અધિકારીઓ તેમજ સંચાલકોએ પત્રકારો સાથે ગેટ ટુગેધર મીટ કરી હતી। ત્યારે સવાલ એ ઊભો થયો હતો કે GK જનરલ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ પર કોઈ આક્ષેપો ઉઠે છે ત્યારે અદાણીના અધિકારીઓ ફોન રિસીવ કરવાની માનવતા પણ દાખવતા નથી। ત્યારે રવિવારે ફેસ ટુ ફેસ થયેલા મીડિયા કર્મીઓ અને અદાણીના મેનેજમેન્ટ વચ્ચે શાબ્દિક દ્વંદ્વ પણ થયું હતું। અદાણીના જવાબદાર અધિકારીઓને મીડિયાએ સવાલોનો મારો કરતા જવાબદાર અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ હતી। જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલનો કબજો સંભાળતી વખતે અદાણી ગ્રુપે જે કંઈ પણ વચનો આપ્યા હતા તેમાંથી ભાગ્યે જ કોઈક સુવિધાઓ કચ્છના દર્દીઓને મળે છે। મુંદ્રામાં ખાનગી બંદરથી અરબોની કમાણી કરતું અદાણી ગ્રુપ કચ્છમાં આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં નાકામ રહ્યું છે, તે કડવી વાસ્તવિકતા અદાણી ગ્રુપને સમજવી પડશે અને અદાણી ગ્રુપ કચ્છના ગરીબ દર્દીઓને સારી રીતે આરોગ્યની સેવા આપે તેવી લોક માંગ ઉઠી છે। તો આ હતા આજના કચ્છ ઉદય TV સમાચાર। વધુ સમાચારો અને દેશ વિદેશની ખબરો સાથે ફરીથી મળીશું। નમસ્કાર।